ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવ હવે આપણે આગળ વધીએ આપણે છેલ્લા લેકચરમાં ચર્ચાઓ બહુ બધી કરી નાખી પૌરાણિક ઇતિહાસની પણ જે ફરીવાર કરવાની છે ડિટેલમાં પણ અત્યારે પણ થોડી કરી છે હવે આપણે હતા ક્યાં કે ભાઈ ઇતિહાસને જાણવા માટેની સાધન સામગ્રી કઈ તો ઇતિહાસને જાણવાની સાધન સામગ્રીની અલગ અલગ આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે આર્કિયોલોજીકલ જે કોઈ અવશેષો આપણને મળે છે પુરાતત્વ શાખાને જે કાંઈ ખોદકામ કરીને જે અવશેષો મળે છે એની ચર્ચા કરી તો તમે હવે જોઈ શકો છો કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાના જમીનમાં દટાયેલા અવશેષોને ખોદકામ કરી અને એમાંથી આપણને નગરો અને નગરો મળ્યા એવી જ રીતે અહીંયા જોઈ શકો છો કે ભાઈ એક આર્કિયોલોજિસ્ટ છે એ ખોદકામ દરમિયાન મળેલા એક હાડપિંજર છે તેને એક પીછીથી સાફ કરે છે કહેવાનો મતલબ એટલો જ છે કે તમને દેખાય એટલું આ સહેલું નથી આર્કિયોલોજીમાં એક શબ્દ આવે છે આર્ક અને આર્ક એટલે થાય છે ધાર તો આ જે આર્ક છે એનો અર્થ ઝીણી 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 વસ્તુઓથી ખોદી ખોદીને ઇતિહાસ કાઢવાનો હોય જો મન ફાવે તેમ પાવડાને અને કુહાડી મારીએ તો અંદર આ હાડપિંજર તૂટી જાય અથવા તો અંદર રહેલું આ ગામ છે એ તૂટી જાય એટલે આર્કિયોલોજિકલ અથવા તો પુરાતત્વીય શોધખોળ છે એમાં સૌથી વધારે જરૂરિયાત હોય છે એ છે પેશન્ટ એટલે કે ધીરજ તો દોસ્તો આજે આપણે ચર્ચા કરીએ આર્કિયોલોજીકલ સોર્સિસની સૌથી પહેલાં તો આર્કિયોલોજીકલ સોર્સિસથી આપણને ભારતનો એક સરસ મજાનો ઇતિહાસ મળ્યો છે જેની આપણે ચર્ચા કરવી છે અને એ છે સિંધુ ઘાટી સભ્યતા હવે એ પહેલાં શોર્ટમાં થોડું સમજાવવું જરૂરી બને કે ઇતિહાસ છે એના અલગ અલગ ભાગ હોય છે દોસ્તો એમાં એક હોય છે પ્રાગ ઐતિહાસિક યુગ એક હોય છે આદ્ય ઐતિહાસિક યુગ અને એક હોય છે ઐતિહાસિક યુગ પ્રાગ ઇતિહાસને ઇંગ્લિશમાં પ્રિહિસ્ટોરિક એજ કહે છે આદ્ય ઐતિહાસિકને પ્રોટોહિસ્ટોરિક એજ કહે છે અને ઐતિહાસિકને હિસ્ટોરિક એજ કહે છે અથવા તો હિસ્ટોરિકલ એજ કહે છે હવે ત્રણેયનો ડિફરન્સ શું છે એ સમજવો જરૂરી છે પ્રાગ ઐતિહાસિક પ્રાગ એટલે બહુ જૂનું સમયનું માનવ ઉત્પત્તિ થઈ ત્યાર પછી કઈ રીતે જીવતો હતો એ પાષાણ યુગની ચર્ચા છે એ આમાં આવશે ત્યારનો વ્યક્તિ છે એ ગુફામાં રહેતા શીખ્યો કોઈ પણ પશુઓનો શિકાર કરતો અને શિકાર ખાતો ઝીંગાલા હુરહુર આ લોકો શિક્ષિત ન હતા એટલા માટે થઈ અને આ લોકોએ કંઈ લખાણ નથી કર્યું અને એમણે લખાણ નથી કર્યું એટલા માટે થઈ આપણે એમના ઇતિહાસને ખાસ કંઈ ભણવાનો હોતો નથી એટલે એવું કહી શકીએ ઇલિટરેટ એટલે કે અશિક્ષિત યુગ લિપિ એટલે કે લખાણ વગરનો યુગ આ સમયનો સમયગાળો ભારતમાં જોવા જઈએ તો દોસ્તો આમ તો માનવ ઉત્પત્તિથી બે હજાર ને ચોવીસ ચાલે છે બે હજાર અને ઈસ્વીસન પૂર્વે ત્રણ એટલે ત્રણ ને બે પાંચ હજાર વર્ષ પહેલાનો જેટલો પણ એ પછી જેટલો લાખો વર્ષોનો ઇતિહાસ છે માનવનો એ આદિ માનવનો એને પ્રાગ ઐતિહાસિક અથવા તો પ્રી હિસ્ટોરિક એજ કહે છે એ લોકો લખતા ન તો અડતું જિંગાલા હુરહુર હતા એટલે લખ્યું નથી એટલે આપણે કાંઈ એની વિશે કંઈ માહિતી ખાસ નથી પછી એક સમય છે આદ્ય ઐતિહાસિક યુગ ઇંગ્લિશમાં ને પ્રોટો હિસ્ટોરિક એજ કહેવાય છે આ યુગના લોકો છે એ લિપિનું જ્ઞાન ધરાવતા હતા એટલે કે એ લોકો લખીને ગયા છે પરંતુ તકલીફ એવી છે કે એમની લિપિ છે આપણે ઉકેલી શક્યા નથી એટલે કે આપણે તેમના લખાણને વાંચી શક્યા નથી હવે ભારતના ઇતિહાસમાં ઐતિહાસિક યુગ એટલે કયો યુગ તમને ખબર છે સિંધુ કિણ સભ્યતા ઈસવીસન પૂર્વે ત્રણ હજાર થી ઈસવીસન પૂર્વે મહાવીર સ્વામીના જન્મ સુધીનો આમ તો સમય છે એ ગણી શકાય એટલે કે ઈસવીસન પૂર્વે છસો સુધીનો સમય કેમ સમજાવું છું આ યુગમાં સિંધુ ખીણ સભ્યતા કે જ્યારના લોકો હડપ્પન કલ્ચરના લોથલ ધોળાવીરાવાળા લખીન ગયા છે આપણને ઘણા બધા અવશેષોય મળ્યા છે ધોળાવીરાથી પેલું દસ ચિત્રો વાળું એક પાટીયું મળ્યું છે લોથલથી પંચાણું ચિહ્નોવાળો એક લેખ મળ્યો છે મોહેન્જો ડેરોમાંથી અઢળક લેખ મળ્યા છે પરંતુ આપણે વાંચી શકતા નથી એનો અર્થ કંઈક થતો હશે એમની ભાષામાં એટલે કે આદ્ય ઐતિહાસિક પ્રોટો હિસ્ટોરિક એજ એટલે એ લોકોને લખવાનું જ્ઞાન હતું શિક્ષિત હતા સમજદાર હતા એમનો વિકાસ પણ સારો હતો પરંતુ એમની જે લિપિ છે લખાણ છે સ્ક્રિપ્ટ છે ભાષા છે આપણે જાણી શક્યા નથી સિંધુ ખીણ સભ્યતા ઉપરાંત ભારતના ઇતિહાસમાં એક થોડી કોન્ટ્રોવર્સી અથવા તો કોન્ફ્લિક્ટ છે વૈદિક યુગ જે ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસવીસન પૂર્વે છસો સુધી હતું એને પણ ઇતિહાસકારોએ આદ્ય ઐતિહાસિકમાં મૂક્યું છે ભલે આપણે એને વાંચી શક્યા બધું કરી શક્યા છતાં પણ વૈદિક યુગને પણ આ લોકોએ આમાં લખ્યું છે શેમાં આદ્ય ઐતિહાસિક યુગમાં તો સૌથી પહેલા પ્રાગઐતિહાસિક યુગ કે જેમાં લખાણનું જ્ઞાન ન હતું એમને એટલે એ લોકો કાંઈ લખીને નથી ગયા આદિમાનવ પાષાણ યુગ ઝીંગાલાલા હુર હુર અહીંયા આગળ આદ્ય ઐતિહાસિક યુગ આ લોકોને લખાણનું જ્ઞાન હતું પરંતુ આપણે વાંચી નથી શક્યા ઉદાહરણ તરીકે સિંધુ ખીણ સભ્યતા પરંતુ ભારતના ઇતિહાસકારોએ વૈદિક સભ્યતા ઈસવીસન પૂર્વે પંદરસો થી ઈસ્વીસન પૂર્વે છસો સુધીનો સમય કે જ્યારની ખાસ માહિતી સ્થાપત્યો મળતા નથી એટલા માટે એને પણ આપણે આદ્ય ઐતિહાસિક યુગમાં ભારતના ઇતિહાસકારોએ મૂક્યું છે તો પરીક્ષામાં પૂછાય આધ્ય ઐતિહાસિક યુગમાં કયા બે મહત્વના મુદ્દાઓ છે સમય છે તો એક સિંધુખીણ સભ્યતા અને એક છે આપણી વૈદિક સભ્યતા હવે ઐતિહાસિક યુગ ઐતિહાસિક યુગના પુરાવા છે એ લોકોને લિપિનું જ્ઞાન હતું અને આપણે વાંચી પણ શક્યા છીએ અને સંપૂર્ણ જાણી પણ શક્યા છીએ મગજ સામ્રાજ્યનો ઇતિહાસથી લઈ અને ઓગણીસો સુડતાલીસ સુધીનો સમય આપણે ખરેખર આઝાદી સુધીનો સમય આપણે ઇતિહાસમાં ઐતિહાસિક યુગમાં ભણવાનો હોય છે અને ત્યાર પછીનો યુગ છે એ આઝાદી પછીનો ભારત આજનો સમય એ પણ ઇતિહાસનો જ એક ભાગ છે તો આવી રીતે ઇતિહાસના ત્રણ ભાગ છે પ્રાગ ઐતિહાસિક સમય લિપિનું જ્ઞાન જ ન હતું વાંચવાનો સવાલ પેદા નથી થતો આધ્ય ઐતિહાસિક યુગ લિપિનું જ્ઞાન હતું આપણે નથી વાંચી શક્યા અને ઐતિહાસિક સમય એ લોકોને લિપિનું જ્ઞાન હતું એ લોકો લખીને ગયા છે લખે છે આજે પણ આપણે એને સમજી શકીએ છીએ તો આ બધો જ જે સમય છે એ ઐતિહાસિક યુગમાં આવશે તો આપણને જે પ્રાગ ઐતિહાસિક સમયમાં અને સિંધુ ખીણ સભ્યતામાં ભારતમાં માનવો રહેતા હતા એ સાબિત થઈ ગયું છે આ લોકોએ સરસ મજાના ઘર પણ બનાવ્યા હતા સિંધુ ઘાટી સભ્યતાના લોકો ખૂબ વિકસિત હતા સમયાંતરે ત્યાં આગળ પૂર આવ્યું અને આ નગરો દફન થઈ ગયા જમીનમાં તો આ જમીનમાંથી શોધખોળ કરવાની જે પ્રક્રિયા છે એને આર્કિયોલોજી કહેવાય તો પરીક્ષામાં પૂછાય કે આર્કિયોલોજી આપણને ભારતના કયા ઇતિહાસની ચર્ચા આપે છે તો એ પ્રાગઐતિહાસિક અને આધ્ય ઐતિહાસિક યુગની ચર્ચા આપે છે અમુક વખતે બુદ્ધ છે એના અવશેષો ક્યાંકથી મળે છે અને ખોદકામમાંથી મળે છે તો ત્યારે એ થોડી ઐતિહાસિકની પણ માહિતી આપે છે મતલબ ખાલી એટલો છે કે આર્કિયોલોજી છે એ જમીનમાં દટાયેલો ઇતિહાસ ખોલીને બહાર આપે છે બસ અને ભારતમાં સંસ્થા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે હજારો વર્ષથી જમીનમાં દટાયેલા ઇતિહાસને ઉત્ખનન કરીને તેની સાથે જોડાયેલા ઇતિહાસનું અધ્યયન કરવું આર્કિયોલોજીનું કામ છે સિંધુ ખીણ સભ્યતા પ્રાગૈતિહાસિક અને આધ્યા સંસ્કૃતિની માહિતી આપણને પુરાતત્વિક સ્ત્રોતો ઉપરથી જ આર્કિયોલોજીકલ સર્વે ઉપરથી જ મળે છે હવે ભારતમાં આર્કિયોલોજીકલ સર્વે કરવાનું કામ અંગ્રેજોએ કર્યું એ આપણને ખાસ ખબર હોવી જોઈએ અંગ્રેજો ભારતમાં અહીંયા સ્થાયી થયા અહીંયા આગળ પોતે સત્તા સ્થાપવામાં સફળ રહ્યા રાજકીય રીતે આગળ વધ્યા ત્યારે એમને એવું લાગ્યું કે ભારતની પ્રજાને પોતાના ભૂતકાળમાં એ લોકો કેવા હતા એનું જ્ઞાન કરાવવું છે અમુક કોલોનિયલ હિસ્ટોરિયન હતા સંસ્થાનવાદી એટલે કે અંગ્રેજ ઇતિહાસકારો જે હતા એમનો મત એવો હતો કે ભારતના લોકો અસભ્ય હતા અમે એના ઉપર રાજ કરવા આવ્યા છીએ તો અમે એમને સભ્ય કરીશું એવા પણ હતા અમુક ઇતિહાસકારો સારા પણ હતા કે જે ઈચ્છતા હતા કે ભારતના લોકો પોતાનો સુવર્ણયુગ જાણે અને એમના વિશેની માહિતી ભારતના લોકોને મળે એટલે બે પ્રકારના ઇતિહાસકારો થઈ ગયા કોલોનિયલમાં પણ સંસ્થાનવાદી ઇતિહાસકારોમાં એટલે કે અંગ્રેજી ઇતિહાસકારોમાં તો એમાં સૌ પ્રાચીન વસ્તુઓના અભ્યાસનું કાર્ય ભારતમાં જો કોઈએ શરૂ કર્યું હોય તો એ છે સર વિલિયમ જોન્સ યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે હું તમને તો જ કહીશ જે ઇમ્પોર્ટન્ટ હશે એ તો જ કે યાદ રાખજો નહીં હું નહીં કહું હવે બંગાળમાં એ વખતે સત્તરસો ને ચોર્યાસીમાં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ બંગાળના જે બુદ્ધિજીવી લોકો છે એ એમાં ભાગ લેતા જમીનદારોથી લઈ અને સાહિત્યકારોને એ બધા અને એ ભારતના પુરાના ઇતિહાસને જાણવાની કોશિશ કરતા હવે આ રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કોણે કરી એવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હજી પૂછાઈ શકે સર વિલિયમ જોન્સ સર વિલિયમ જોન્સ અહીંયા સુધી સીમિત નથી દોસ્તો આપણે એને ડિટેલમાં ભણવાના છે આ એ સર જોન વિલિયમ્સ છે કે જેમણે ભારતમાં જે પણ પ્રાચીન આપણા સાહિત્યો હતા એ સાહિત્યોને અંગ્રેજીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી અને ભારતના લોકોને પોતાના સાહિત્ય પ્રત્યે ગર્વ થાય એ માટે થઈ અને ચર્ચાઓ કરી એમણે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલમાં બહુ બધા સાહિત્યકારોને સભ્યો બનાવ્યા આપણા સંસ્કૃતમાં લખાયેલા પ્રાચીન જે કાંઈ ગ્રંથો હતા એનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર કરવાની શરૂઆત કરી અને એમાં દોસ્તો સૌથી પ્રખ્યાત બંગાળમાં એક પુસ્તક છે ઓરિસ્સા અને બંગાળમાં ગીત ગોવિંદ હું તમને ભણાવીશ કે સેન વંશનું શાસન હતું અને એ વખતે ત્યાં આગળ એક શાસક હતો લક્ષ્મણ સેન અને આ લક્ષ્મણસેનનો દરબારી કવિ જેનું નામ હતું જયદેવ આ જયદેવે પુસ્તક લખેલું કૃષ્ણ ભક્તિ ઉપર ગીત ગોવિંદ ગોવિંદ એટલે કૃષ્ણ ગોવિંદના ગીતો અને આ ગીત ગોવિંદનું એમણે અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું આ ઉપરાંત દોસ્તો કાલિદાસની શકુંતલાનું પણ એમણે

ઇન્ડો યુરોપિયન લેંગ્વેજને એક ભાગ ગણવામાં આવે છે તો ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ ઉપર સૌથી વધારે કોઈએ સ્ટડી કરી હોય તો એ હતા સર વિલિયમ જોન્સ અને કયા એ વ્યક્તિ હતા કે જેણે એવું કીધું કે સંસ્કૃત ગ્રીક અને લેટિન આ ત્રણેય ભાષાઓનું મૂળ એક છે તો એ હતા સર વિલિયમ જોન્સ તો આટલી વસ્તુ એમના વિશે યાદ રાખજો બાકી હું તમને આગળ જતાં શીખવાડીશ કે કયા પુસ્તક કોણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા આગળ જતાં સર વિલિયમ જોન્સ જે સંસ્થા સ્થાપી છે એમાં મેક્સ મેક્સમૂલર કરીને એક પુરાતત્વવિદ આવે છે મેક્સ મૂલર છે એ મ ઉપરથી મેક્સ મુલર અને મો ઉપરથી મનુસ્મૃતિનો અનુવાદ કરે છે તો આ પણ યાદ રાખજો આ સોસાયટીના પ્રથમ પુરાતત્વવિદ મુલર હતા જેમણે સોસાયટી સ્થાપી એનું નામ સર વિલિયમ જોન્સ એમાં પ્રથમ પુરાતત્વવિદ તરીકે કોણ હતા મેક્સમુલર મેક્સમુલર મહઉ ઉપરથી મેક્સમુલર મહઉ ઉપરથી મનુસ્મૃતિ હિન્દુ ધર્મનો કાયદાનો પહેલો ગ્રંથ કોઈ હોય તો એ મનુસ્મૃતિ છે કે જેમાં વર્ણને આધારે અન્યાયરૂપી દંડ છે બ્રાહ્મણ હોય તો એને ઓછો દંડ એ જ સજા માટે ક્ષત્રિય હોય તો એનાથી ઓછો વૈશ્ય હોય તો એનાથી સોરી જો કોઈ બ્રાહ્મણ છે તો એણે જે ગુનો કર્યો છે એ જ ગુનો ક્ષત્રિય કર્યો હોય તો બ્રાહ્મણને ઓછી સજા મળે ક્ષત્રિયને વધારે મળે એ જ ગુનો પાછો વૈશ્યએ કર્યો હોય તો એને ક્ષત્રિય કરતાં થોડી વધારે સજા મળે અને શુદ્રએ કર્યો હોય તો એને સૌથી વધારે સજા મળે પુરુષે કર્યો હોય તો એને ઓછી સજા મળે એ જ ગુનો સ્ત્રીએ કર્યો હોય તો એને વધારે સજા મળે આમ થોડો અન્યાયી એવો મનુસ્મૃતિ છે બરાબર કે એ મનુસ્મૃતિ કોના સમયમાં થઈ હતી એ પણ હું તમને કહીશ બરાબર છે મનુસ્મૃતિ છે એ પુષ્યમિત્ર સુંગના સમયમાં થઈ હતી તો મનુસ્મૃતિ છે એનું રૂપાંતર જો કોઈએ કર્યું હોય અંગ્રેજીમાં તો એ મેક્સ મુલર છે તો ખાસ યાદ રાખજો અને બીજું કે આ અનુવાદ વાંચીને યુરોપિયન પ્રજા તેના ઉપર હસી હતી કારણ કે તેમાં ન્યાય છે ને એ કોમનનો તો વર્ણ લિંગ અને જ્ઞાતિને આધારે અપાતો હતો એટલા માટે થઈ અને લોકો હાંસી ઉડાવતા હોય છે ઘણી વખત બીજું કે આ વસ્તુમાં તમને ખાસ એટલી યાદ રાખવાનું છે કે સર વિલિયમ જોન્સ કોણ હતા બરાબર એમણે રોયલ એસ્ટેટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી અને ગીત ગોવિંદ અને કાલિદાસની શકુંતલા છે એનું અનુવાદ અંગ્રેજીમાં કર્યો હતો અને મુલરે મોં ઉપરથી મનુસ્મૃતિનો કર્યો હતો આટલું રેડી તો યસ સર એકદમ રેડી હવે દોસ્તો આપણે આગળ વધીએ ફેક્ટ ડેટા છે એટલે આપણે થોડી સ્પીડ રાખીશું કોણ છે આ વ્યક્તિ તો દોસ્તો આ છે ભારતીય પુરાતત્વવિદના પિતા આ એ જ વ્યક્તિ છે કે જેમણે અઢારસો ને એકસઠમાં જ્યારે અહીં આગળ વાઇસ રોય તરીકે લોર્ડ કેનિંગ હતા ત્યારે એક સંસ્થા સ્થાપી હતી ભારતની દટાયેલી જમીનમાં દટાયેલી વસ્તુઓને ખોદીને ભારતનો ઇતિહાસ આપવા માટે એક સંસ્થા બની હતી અને એ હતી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જેને ટૂંકમાં એસ કહેવાય છે એની સ્થાપના ભલે લોર્ડ કેનિંગના સમયમાં થઈ હતી પરંતુ સ્થાપનામાં મુખ્ય વ્યક્તિ પ્રથમ ચેરમેન તરીકે જો કોઈ હોય તો એ હતા સર એલેક્ઝાન્ડર યાદ રાખજો ઓકે તો એ એન્જિનિયર હતા અને ત્યાર પછી આ સંસ્થાના ચેરમેન હતા તો ભૂલવાનું નથી એએસઆઈની સ્થાપના માં લોર્ડ કેનિંગ અને બીજા નંબરે નામ કોનું આવશે તો કે એલેક્ઝાન્ડર કનિગામ એમને ભારતીય પુરાતત્વવિદના પિતા કહેવાય છે બરાબર ચલો આ ચર્ચા આપણે કરી નાખી યસ આગળ વધીએ હવે જો સમજો કે આપણને કોઈ પશુનું કે કોઈ માનવનું હાડપિંજર મળ્યું ઉત્ખનનમાં જમીન ખોદતા ખોદતા તો એ કેટલું જૂનું છે એ કેમ ખબર પડશે તો દોસ્તો એના માટે થઈ અને પુરાતત્વવિદોએ એક ટેકનિકનો વિકાસ કર્યો છે જેને રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય છે હવે હું તમને સમજાવું રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શું છે જો આપણે કંઈ પણ ખાઈએ છીએ એમાં તો કાર્બન આવે જ છે વનસ્પતિ હોય પશુઓ હોય કે માનવ હોય બરાબર છે આપણે જે ખાઈએ છીએ એમાં કાર્બન તો આવે જ છે ઓલ થ્રી આઇસોટોપ્સ ઓફ કાર્બન સી ટ્વેલ્વ સી થર્ટીન એન્ડ રેડિયોએક્ટિવ કયા હોય છે એમાં સી ફોર્ટીન એ આપણે અંદર ઓબ્ઝર્વ કરીએ છીએ હવે રેડિયોએક્ટિવ આપણે કાર્બન ફોર્ટીનનો જે એબ્ઝોર્બ કરીએ છીએ એટલે કે આપણે અંદર રાખીએ છીએ એ આ વૈજ્ઞાનિકો છે એ કોઈ પણ હાડપિંજરમાં કેટલા સી ફોર્ટીન તત્વ હાજર છે એની માટે એક મશીન શોધી કાઢ્યું જો દોસ્તો સમજો કે કોઈ પણ પશુ કે માનવનું મૃત્યુ થાય છે એ વખતે સી ફોર્ટીન એની અંદર સો ટકા હોય છે પાંચ હજાર સાતસો ત્રીસ વર્ષ પછી એ અડધું થઈ જાય છે ત્યાર પછી પાંચ હજાર સાતસો ત્રીસના ડબલ કરો એટલે અગિયાર હજાર ચારસો ને સાહીઠ વર્ષમાં એ થઈ જાય છે અને ત્યાર પછી સત્તર હજાર એકસો ને નેવું વર્ષે એમાં ખાલી સાડા બાર ટકા કાર્બન ચૌદ વધે છે તો હું સમજાવું તમને કે આજે મને એક હાડપિંજર મળ્યું હાડપિંજર મને મળ્યું આ હાડપિંજરની ઉંમર જાણવી હોય કેટલા વર્ષ જૂનું છે તો દોસ્તો હું એના ઉપર રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ ઉપયોગમાં લઈશ હવે આપણે કાર્બન ઘણા પ્રકારના લઈએ છીએ પરંતુ એમાં સી ફોર્ટીન કાર્બનનો એક સંસ્થાનિક છે આઈસોટોપ અંગ્રેજીમાં કહેવાય એ આપણે એબ્ઝોર્બ કરતા હોઈએ છીએ અને રેડિયો એક્ટિવ હોય છે તો આપણા આ હાડપિંજરને વૈજ્ઞાનિકો એક મશીન સાથે જોડે છે અને એમાં કેટલા કાર્બન ચૌદ છે એની આધારે એ કેટલું આડપિંજર જૂનું છે એ સાબિત કરે છે એનો મતલબ સીધો એ થયો કે મૃત્યુ થાય માણસનું કે કોઈ પણ ફોસિલ્સનું ફોસિલ એટલે જીવાશ્મી કોઈ મૃત્યુ પામે છે પશુ છે વનસ્પતિ છે તો એ ફોસિલ્સ કહેવાય અને માનવ પણ તો જો ડેથ વખતે એમાં સો ટકા કાર્બન ચૌદ હશે પાંચ હજાર વર્ષ પછી એટલું યાદ રાખજો પચાસ ટકા કાર્બન ચૌદ ઓછું થઈ જાય પછી અગિયાર હજાર ચારસો અને સાહીઠ એટલે કે અગિયાર હજાર વર્ષ પછી એમાં ખાલી પચીસ ટકા કાર્બન વધ્યું હોય છે અને સત્તર હજાર વર્ષ પછી એમાં ખાલી સાડા બાર ટકા કાર્બન વધ્યું હોય છે કાર્બન ચૌદ અને સત્તર હજાર વર્ષ પછી આપણા હાડકામાં બાર સાડા બાર ટકાએ કાર્બન વધ્યું હોતું નથી ચૌદ નંબરનું તો પચાસ હજાર વર્ષથી જૂનું હોય તો શું કરવું કોઈ હાડપિંજર પચાસ હજાર વર્ષ જૂનું છે તો એમાં રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ ઉપયોગમાં આવતી નથી એમાં રેડિયો ડેટિંગ યુરેનિયમ પદ્ધતિ કામ આવે છે હવે તમે આને રેડિયો યુરેનિયમ ડેટિંગ પદ્ધતિ બોલો તોય ચાલે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ બોલો કે રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ બોલો તો પણ ચાલે પણ એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા સી ફોર્ટીન નામના તત્વનો બરોબર મનુષ્ય કે કોઈ પણ જીવાશ્મી છે એ સંગ્રહ કરે છે અને મૃત્યુ વખતે એ બહાર કાઢે છે પહેલાં એબ્ઝોર્બ કરે છે અને પછી એને બહાર કાઢતા હોય છે ઓકે તો ખાસ આ તમે હવે સમજ્યા છો સાંભળ્યું તો બહુ બધી વખત હશે આજ પહેલી વખત કદાચ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ સમજ્યાશો હજી ડિટેલમાં સમજ્યું હોય તો ડોન્ટ વરી મને હાડપિંજર મળ્યું બરાબર તો હાડપિંજરમાં આ આ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એનું જે આખી સિસ્ટમ હોય એની સાથે હું કનેક્ટ કરીશ અને ત્યાર પછી એના હાડકામાં છે એ મશીન દ્વારા ચેક કરીશ કે ભાઈ કાર્બન ચૌદ નંબર કેટલો છે આમાં કાર્બનનો ચૌદ નંબરનો સંસ્થાનિક કેટલો છે હવે સમજો કે આ આમાં સો ટકાની આસપાસ છે તો એનો મતલબ સીધો એ જ છે કે આ તો હમણાં જ મર્યો છે પણ સમજો કે પાંચ હજાર વર્ષનો છે એ કેમ ખબર પડે અડધા સી ફોર્ટીન અડધું થઈ ગયું હોય બરાબર તો આવી રીતે આપણને આઈડિયા આવે છે ચલો તો રેડિયો રેટિંગ કાર્બન પદ્ધતિ હવે તમને એમ થાય સર આખું છે એક અડધું એ આપણને કેમ ખબર પડે તો એ વૈજ્ઞાનિકોએ કાર્બન ચૌદના દરેક મનુષ્ય દરેક પશુ છે એના સો ટકા કેટલું હોય એના અલગ અલગ માપ રાખ્યા હોય છે હો એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી જે મેં તમને સમજાયું એ જ અહીંયા આગળ લખ્યું છે ડોન્ટ વરી તમે વાંચી શકો છો બીજું વનસ્પતિઓનો પણ કેટલું જૂનું વનસ્પતિ છે એ આપણને ખબર પડે છે હવે તમે સાંભળશો હું તમને ભણાવીશ કે ભાઈ મહેરગઢ સભ્યતા વિશ્વની સૌ પ્રથમ કૃષિ ગ્રામીણ સભ્યતા હતી ત્યાંથી ખેતીના પુરાવા મળી આવ્યા છે તો તમને તરત જ એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણને કેમ ખબર ત્યાં ખેતી થતી હતી રાજસ્થાનનું કાલીબંગા છે ત્યાં પણ ખેતી થતી હતી સર તમને કેમ ખબર ત્યાંથી ખેડેલા ખેતરના અવશેષો મળ્યા છે આ ઉપરાંત ત્યાંથી આપણને ફોસિલ્સ મળ્યા છે વનસ્પતિના તો એ આપણને કેમ ખબર પડે તો જુઓ મોસમ તેમજ વનસ્પતિઓના ઇતિહાસની માહિતી છોડવાઓના અવશેષીય અંશો અને એમાંય ખાસ કરીને પરાગના એટલે કે પરાગરજના વિશ્લેષણ થકી જાણવા મળે છે એ આધારે અનુમાન લગાવવામાં આવે છે કાશ્મીર અને રાજસ્થાનમાં આજથી આઠ હજાર વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન પૂર્વે સાત હજાર છ હજાર પૂર્વેમાં પણ ખેતી થતી હતી ભૂસ્તરશાસ્ત્રી અભ્યાસથી પ્રાગ ઐતિહાસિક માણસના રહેઠાણને માટી ખડકો વગેરેનો ઇતિહાસ પણ આપણને જાણી શકાય છે રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિથી પચાસ હજાર વર્ષ જૂના જીવાશ્મી હોય તો એ રેડિયો ડેટિંગ યુરેનિયમ પદ્ધતિથી જાણવા મળે છે તો આપણને આટલું ખબર પડી જાય તો ઘણું છે દોસ્તો કે કોઈ પણ જીવાશ્મીના ઉંમર જાણવા માટે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ અને એ પચાસ હજાર વર્ષથી જૂનું હોય તો યુરેનિયમ પદ્ધતિ કામ આવે છે ઓકે ચલો તો આ સમજી ગયા તમે ઓકે હવે આપણે આગળ વધીએ અભિલેખો અભિલેખો એટલે મેં તમને કીધું એમ અલગ અલગ સ્તંભલેખ શિલાલેખ વગેરે અહીંયા આગળ તમે એક સ્તંભલેખ જોઈ શકો છો બરાબર છે તો આ સ્તંભલેખ છે એના ઉપર કઈ લિપિમાં લખ્યું છે એ આપણને ખબર હોતી નથી જૂના સમયમાં જે લિપિ હોય બ્રાહ્મી હોય તો બ્રાહ્મી આ તે તો એ બધી લિપિમાં લખાણ કર્યું હોય છે અને પછી એના ઉપર કામ કરે છે પથ્થરો ઉપર હોય તો પેલિયોલોજિસ્ટ કામ કરતા હોય છે એ શિલાલેખ હોય સ્તંભલેખ હોય એની ઉપર અને એની અંદર જે લખાણ છે એ આપણે વાંચી ન શકતા હોઈએ એટલે એ લોકો ખાસ એના ઉપર કામ કરશે તો પથ્થરોની ઉપર લખેલી લિપિઓને ઉકાળવાનું કામ ક્રિપ્ટોલોજીસ્ટ કરે છે ઓપ્શનમાં પેલિયોલોજિસ્ટ હોય તો પેલિયોલોજીસ્ટ તો શિલાઓ ઉપરના લેખનું વિજ્ઞાન એટલે પેલિયોલોજી અને ક્રિપ્ટોલોજી જો શિલાઓ ઉપરનું કામ એને પેલિયોલોજી કહેવાય શિલાલેખોનું શિક્ષણ સ્તંભલેખોનું અભિલેખોનું શિક્ષણ તો પેલિયોલોજી કહેવાય પેલિયો એટલે પથ્થર થાય એની અંદર રહેલી ગુપ્ત ભાષાઓને લિપિઓને શોધી કાઢવાનું કામ કરે ક્રિપ્ટોલોજીસ્ટ તમને ખબર હશે કે અમુક મોબાઈલની એપ્લિકેશન હોય દાખલા કે ટાર્ગેટ વિથ ભાવિક મારું છે તો એમાં તમે વિડીયો ડાઉનલોડ કરશો ને તો એ ઇન્ક્રિપ્ટ થશે એટલે કે એ એપમાં ને એપમાં અંદર છુપાયેલું હશે તમે એને બહાર નહીં કાઢી શકો પીડીએફ હશે તો ઇન્ક્રિપ્ટ ડાઉનલોડ થશે એટલે કે તમેની પ્રિન્ટ બહાર નહીં કાઢી શકો તો છુપાયેલું છે અને શોધવાનું કામ કરે એને ક્રિપ્ટોલોજીસ્ટ કહેવાય તો પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે શિલાલેખનો અભ્યાસ કરતા લોકોને શું કહેવાય પેલિયોલોજીસ્ટ એ અભ્યાસને શું કહેવાય પેલિયોલોજી એવી જ રીતે એ શિલાઓ અને સ્તંભો ઉપર લખેલી ગુપ્ત લિપિઓને વાંચવાનું કામ કરે જાણવાનું કામ કરે એને શું કહેવાય ક્રિપ્ટોલોજિસ્ટ અને એ વિજ્ઞાનને ક્રિપ્ટોલોજી કહેવાય છે બસ બાકી તો બધું જ ધીરે ધીરે તમને હું શિલાલેખ સ્તંભ લેખ બધું ભણાવવાનો છું સો ડોન્ટ વરી ચલો અમે તમને જે ચર્ચા કરીએ હવે અશોકના શિલાલેખો અભિલેખો બહુ પ્રખ્યાત છે પહેલી જ વસ્તુ જુઓ કે મેં તમને હમણાં કીધું હતું અને ફરી વાર કહું છું અભિલેખ એટલે કોઈ પણ પ્રકારનું લખાણ શરૂઆતમાં ભુર્જ અથવા તો ભુજ નામના વૃક્ષના થડના ભાગને કાપી અને એ જ્યારે લીલું હોય ને ત્યારે જ એની ઉપર લખાણ કરવામાં આવતું હતું દાનપત્ર તરીકે તો એ ભોજપત્રો ત્યાર પછી તાંબાની શોધ થઈ પછી તામ્રપત્રો કાંસાની શોધ પછી કાસ્યપત્રો દસ્તાવેજ લખતા રાજાઓ દાનમાં આપતા કોઈને જમીન કેવું તો ત્યાર પછી અશોકે શરૂઆત કરી પહેલી વખત ભારતમાં વિશ્વમાં નહીં ભારતમાં પહેલી વખત વિશ્વમાં પથ્થરો ઉપર લેખ લખવાની શરૂઆત અમુરાબીએ કરી હતી અને વિશ્વનો પહેલો કાયદાનો કોડ અમુરાબી કોડ ગણાય છે તો અશોકે સૌ વખત પથ્થરો ઉપર લખવાનું કામ કર્યું જેને આપણે શિલાલેખો કહીએ છીએ અશોકે સ્તંભ ઉપર લખવાનું કર્યું તો એને સ્તંભલેખ કહીએ છીએ ત્યાર પછી અમુક રાજાઓ છે એ પથ્થરને ચોરસ કટ કરી અને એના ઉપર સ્પેશિયલ લખાવતા હતા એ પ્રશસ્તિઓ ત્યાર પછી બે પ્રકારના હોય પુસ્તક એટલે કાંઈ નહીં લખાણ હવે અશોક સૌથી પ્રખ્યાત છે તો થોડી અશોકની ચર્ચા કરવી જરૂરી છે દોસ્તો અશોકનો ત્રણ પ્રશ્નો બહુ પૂછાય ગયા છે અશોકનો અભિલેખ સૌપ્રથમ કોણે શોધ્યો તો નામ આવશે સત્તરસો ને પચાસમાં માં શોધી લીધો ત્યાર પછી તમને એવું પૂછે કે જૂનાગઢનો શિલાલેખ અશોકનો જ છે પણ અશોકનો જૂનાગઢનો શિલાલેખ કોને શોધ્યો તો પાછું નામ બદલાઈ જશે કર્નલ ટોળ અને ઓગણીસમી સદીમાં છે આ અઢારમી સદીમાં પેલો અઢારસો સાડત્રીસ આસપાસ એટલે ઓગણીસમી સદીમાં અને આ જુનાગઢના શિલાલેખો છે એને વાંચવાનું કામ કોણે કર્યું એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો જેમ્સ પ્રિન્સે આ બધું હું ભણવાનું છું અને આગળ જતા ભગવાનલાલ ઇન્દ્રજી એને પણ વાંચ્યું હતું કોણ છે સર આ ભગવાનલાલ ઇન્દ્રજી અને જેમ્સ પ્રિન્સેપ ક્રિપ્ટોલોજીસ્ટ છે કેમ કે અશોકે જે લેખો લખ્યા હતા ને બ્રાહ્મી લિપિમાં લખ્યા હતા બરાબર તો સૌથી વધારે બ્રાહ્મી લિપિ ઉકેલવાનો શ્રેય કોને જાય છે એવો પ્રશ્ન આવે તો જેમ્સ પ્રિન્સેપ અને ભગવાનલાલ ઇન્દ્રજી અત્યારે હું લખું છું ગુજરાતી લિપિમાં લખું છું ત્યારના લોકો બ્રાહ્મી લિપિમાં લખતા હવે બ્રાહ્મી લિપિ લુપ્ત થઈ ગઈ એટલે કોઈ વાંચી નહોતું શકતું એટલે અંગ્રેજોએ એમાંય જેમ્સ પ્રિન્સેપે ક્રિપ્ટોલોજીસ્ટ તરીકે બ્રાહ્મી લિપિને ઓળખવાના પ્રયત્નો શરૂ કર્યા આગળ જતાં ભગવાનલાલ ઇન્દ્રજીએ પણ ખૂબ એમાં કામ કર્યું અને આપણને અશોકના ઇતિહાસ વિશે બહુ બધી ચર્ચાઓ ભારતના ઇતિહાસ વિશે બહુ બધી ચર્ચાઓ આપી હતી તો અભિલેખો છે એટલે કંઈ નહીં એપિગ્રાફી કહેવાય અભિલેખો જૂના હોય એપિક એટલે જૂનું મહાકાવ્ય અભિલેખોના વિજ્ઞાનને શાસ્ત્રને એપિગ્રાફી કહેવાય છે એના પથ્થર ઉપર લખી એને પેલિયોગ્રાફી અને શોધગોળ કરે એને ક્રિપ્ટોગ્રાફી કહેવાય અને અશોકની જે મેં તમને ચર્ચા કરી એ છે આ ઉપરાંત અશોકનો માસ્કી અભિલેખ બહુ પ્રખ્યાત છે એના ઉપરથી જ સાબિત થયું કે આ બધા જ શિલાલેખોમાં જે રાજાની વાત છે ને એ અશોક છે તો માસ્કી અભિલેખ કર્ણાટકમાં છે આ અભિલેખને શોધવાનું કામ કર્યું હતું સી બાઇડન નામના એક વ્યક્તિએ બાઇડને એને શોધ્યો પરંતુ રોબર્ટ સ્વેલ કરીને એક વ્યક્તિએ માસ્કી અભિલેખ વાંચી અને સાબિત કર્યું કે આ બધા જ જે અભિલેખો આપણને મળ્યા છે શિલાલેખો એ એક જ રાજાના છે એ પુરાણોમાં જે અશોક છે ને એ જ છે તો આ ચર્ચા ન સમજાણી હોય તો ચિંતા ન કરતા હું તમને અશોકનો ઇતિહાસ એવી રીતે સમજાવીશ કે તમે અશોકને પોતાનો માનશો અશોક શોક શોક નથી તે વ્યક્તિ અશોક ચલો અભિલેખો પછી આપણે આગળ સિક્કાશાસ્ત્રની વાત કરીએ સિક્કાશાસ્ત્ર તમને એવું થાય કે સર સિક્કાઓનું શાસ્ત્ર શું કામ આવે તો ઇતિહાસને જાણવા માટેની અગત્યની એક સામગ્રી છે સિક્કાશાસ્ત્ર પહેલાં જ અંગ્રેજીમાં એને શું કહેવાય સમજો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ ન્યુમિસ્મેટિક્સ કહેવાય નિમિસ્મેટિક્સ એટલે સિક્કાશાસ્ત્ર હવે હું તમને સમજાવું જો અહીં આગળ બે સિક્કા છે સિક્કા હોય એના ઉપર તમે જોઈ શકો છો કે કોઈ પણ દેવ દેવી રાજા કે એનો એની મુદ્રા હોય એની મુદ્રામાં અહીં આગળ જુઓ તો હું તમને સમુદ્રગુપ્ત છે એની એના સિક્કાઓ છે તો હું તમને ચર્ચા કરું તો સિક્કાઓની ઉપર એક તો લખાણ હોય છે જેને આપણે મુદ્રા કહીએ છીએ મુદ્રાલેખ આના ઉપરથી આપણને ખબર પડે કે એ રાજા છે એ સ્વતંત્ર હતો કે કોઈને આધીન હતા જો મહારાજા ધિરાજ લખ્યું હોય તો એ સ્વતંત્ર છે એવો ઇતિહાસ એનો આપણને સમજાય બીજું એમાં એ રાજાનું નામ હોય કોઈ પણ રાજા છે એનું નામ હોય એટલે એ સિક્કો કોનો છે એનો પણ ઇતિહાસ આપણને જાણવા મળે જો એ સોનાનો છે તો એ ખબર પડે કે એ સમયનો યુગ સુવર્ણ હતો બીજું દેવી દેવતાઓની મૂર્તિ ઉપરથી ખબર પડે કયા દેવની દેવની છે તો એના ઉપરથી એમનો ધર્મ છે એ ખબર પડે વૈષ્ણવ છે શિવ ધર્મ પાળતા છે જો આ પરશુ પ્રકારના સિક્કા ગરુડવાળા સિક્કા આ બધા આપણને ગુપ્ત વંશના મળ્યા છે આ ગુપ્ત વંશનો સિક્કો છે તો પરશુરામ એ વિષ્ણુનો એક અવતાર છે ગરુડ તો એ વિષ્ણુનું વાહન છે તો અહીંયાથી ખબર પડે કે ગુપ્ત વંશના લોકો છે એ વૈષ્ણવ ધર્મ પાળતા હતા તો સિક્કાઓ ઉપરથી આપણને ઇતિહાસ ખબર પડે રાજાઓ કયો ધર્મ પાળતા તેમની સંસ્કૃતિ કઈ હતી સમજો કે વંશના શાસકો છે એમના સિક્કાઓમાં નંદી જોવા મળે છે તો નંદી છે એ શિવનું પ્રતિક છે એટલા માટે નંદી અને ત્રિશુલ પણ જોવા મળે છે તો બધાને જ ખબર પડે ત્રિશુલ નંદી આ બધું શિવ ધર્મ જે પાળતા હોય એનું છે સમજો કે કોઈ સિક્કામાં કુરાનનો કોઈ કલમો લખ્યો છે તો ખબર પડે કે એ કોઈ મુસ્લિમ શાસકનું છે એનું નામ પણ એમાંથી મળે અરે ઇતિહાસમાં તારીખ પણ લખવામાં આવે છે સિક્કામાં તો એના ઉપરથી એની સાલવારી ખબર પડે જો એ સિક્કો સોનાનો છે તો ખબર પડે એનો સમય સુવર્ણ હતો એના પછી એના દીકરાનો સિક્કો એના પછીના જે દીકરો વારસદાર હોય એનો સિક્કો ચાંદીનો છે તો ખબર પડે કે ભાઈ આર્થિક સ્થિતિ નબળી પડી ચાંદીમાંથી એ સીસામાં આવે છે તો ખબર પડે કે આર્થિક સ્થિતિ બહુ જ નબળી પડી હવે સમજો બીજી એક ચર્ચા કરો કે સિક્કા છે એ રાજ્ય વિસ્તાર પણ આપે છે ભાઈ સિક્કા બહુ મોટો ઇતિહાસ આપે કોઈ રાજાનો સિક્કા કોઈ નોર્મલ વસ્તુ નથી સમજો કે ભાવિક રાજ નામના વ્યક્તિના સિક્કા આજ મળી આવ્યા છે શોધખોળમાં એ આપણને કાશ્મીરથી મળી આવ્યા માંડા પાસેથી કન્યાકુમારીમાં કામ ચાલુ હતું નવું બિલ્ડિંગનું અને ત્યાંથી શોધખોળ દરમિયાન એવા જ સિક્કા મળ્યા જેમાં લખેલું છે મહારાજા ભાવિક રાજ અહીંયા પણ સિક્કો મળ્યો એમાં મહારાજા ભાવિકરાજ અને અહીંયા આગળ બુદ્ધની મૂર્તિ છે આમાં પણ બુદ્ધની મૂર્તિ છે મુદ્રા છે તો સાબિત થાય કે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતમાં પણ સિક્કા મળી આવ્યા વાલાંગમાં સિક્કા મળી આવ્યા તો સાબિત થાય ભાવિકરાજ મહારાજ છે તેમનું આધિપત્ય સંપૂર્ણ ભારત ઉપર હતું ત્યાર પછી એના વારસદાર આર્યરાજના સિક્કા છે એ આપણને દિલ્હી ભોપાલ એટલે કે આજનું ઉજ્જૈનની આસપાસનો વિસ્તાર ઉજ્જૈન અવંતી અને આ બાજુ તમને પાટલીપુત્ર સુધી મળે છે તો સાબિત થાય છે કે આર્યરાજનું શાસન એ ખૂબ ઘટી ગયું હતું પછીના શાસકોના સિક્કા છે એ નિયત થોડા જ વિસ્તારમાંથી મળે તો તમે ઇતિહાસ કાઢી શકો કે રાજ પછીના શાસકો નબળા હતા અને પછી સામ્રાજ્યમાં ક્યાંય સિક્કા મળતા નથી એટલે સામ્રાજ્યનું પતન થયું હશે સમજાય છે હવે હું તમને એક વાત કહું કે આજ ઊંધું છે મારા સિક્કા ભાવિક રાજના ખાલી આટલા જ વિસ્તારમાંથી મળે આર્યરાજના એટલા વિસ્તારમાંથી મળે ને આર્યરાજના દીકરાના સમગ્ર તો અહીંયાથી ખબર પડી કે ઇતિહાસમાં કે એક રાજા પછી કયો રાજા આવ્યો કોની ચડતી થઈ તો રાજાની ચડતી વંશની ચડતી પડતી સિક્કાઓના કેટલા વિસ્તારમાંથી મળે છે એના ઉપરથી ખબર પડે બીજું સોનાના સિક્કા હોય પછી આર્યરાજના ચાંદીના થઈ જાય એના દીકરાના શીશાના થઈ જાય પછી મળે જ નહીં ખબર પડે સિક્કાઓના આધારે કે આ વંશનું પતન થયું હતું એ આર્થિક કારણોસર થયું હતું એમની પાસે સંપત્તિ નહોતી હોતી તો ઇતિહાસ બહુ બધું આવે છે અને સિક્કાઓ બહુ બધો ઇતિહાસ આપે છે અને એ સિક્કાઓના અભ્યાસને સિક્કાશાસ્ત્ર અર્થાત નિમિસ્મેટિક્સ કહેવાય છે બરાબર હવે પ્રશ્ન એ થાય કે ભાઈ ભારતમાં સૌપ્રથમ સિક્કાઓ ઇતિહાસમાં આપણને પંચમાર્ક સિક્કાઓ મળે છે તો પંચમાર્ક એટલે ઘણા લોકોને ખબર જ નથી પડતી શું છે જૂનામાં જૂના સિક્કા છે ને એ પંચ માર્ક છે ઇંગ્લિશ વર્ડ છે ઘણા લોકો પંચ માર્ક એટલે સમજતા છે સંસ્કૃત શબ્દ ને માર્ક એટલે એક સિક્કા હતા એની ઉપર ચાંદીના સિક્કા હતા એના ઉપર આ રીતે જ્યારે ગરમ ચાંદી હોય ને ત્યારે પંચ મારી દેતા હતા તો એ પંચમાર્ગ સિક્કાઓ આપણને મગજ સમયના બિંબિસાર વખતમાં પણ મળી આવે છે તો તમને એવું થાય સર મગજ પહેલાના સમયનું શું તો દોસ્તો સિંધુખીણ સભ્યતા જે છે એમાં આપણને શીલ મળી છે મુદ્રાઓ જેમાં અલગ અલગ પશુ પક્ષીઓની છાપ જોવા મળે છે ગેંડાની છાપ છે પછી નંદીની છાપ છે આખલાની છાપ છે વગેરે તમે સિંધુ ખીણ સભ્યતામાં બધી મુદ્રાઓ જોઈએ છે શીલ છાપ વૈદિક સભ્યતામાં બાટર સિસ્ટમ હતી એવું કહેવાય છે પણ એમાં પણ કૃષ્ણ પણ કરપાસણ આવા બધા શબ્દો મળ્યા છે કે જે સિક્કા તરીકે ઉપયોગમાં લેવાતા હશે પરંતુ ચાંદીના સિક્કાની ભારતમાં શરૂઆત મગજ સામ્રાજ્યથી થઈ હોય એવું જોવા મળે છે ભારતમાં સોનાના સિક્કા નહોતા તો સોનાના સિક્કા ભારતમાં સૌપ્રથમ કોઈ લાવ્યું હોય તો એ ઇન્ડોગ્રીક એટલે કે યુનાની લોકો આવ્યા ગ્રીકના લોકો જેને ચાણક્ય યવન પણ કીધા હતા અને આ કોણ છે દોસ્તો સિકંદર અને એના અનુગામીઓ જે ભારતમાં આવ્યા હતા એ લોકો તો યુનાની લોકો યવન લોકો ગ્રીક લોકો બેક્ટ્રિયન લોકો છે એ સોનાના સિક્કાની ભારતમાં શરૂઆત કરે છે એવી જ રીતે સીસાના સિક્કા સીશાની ધાતુ છે એના સિક્કા સૌ ઉપરથી સીસા સૌ ઉપરથી સાતવાહન વંશ હું તમને બધું જ ભણાવવાનો છું અત્યારે બહુ વધારે ડિટેલમાં જાઉં છું એવું મને લાગે છે પણ શું કરું ઇતિહાસ મને ટૂંકમાં ભણાવવો ગમતો નથી અત્યારે કદાચ તમને આ બધું ન સમજાય બોરિંગ લાગે તો ઇટ ઇઝ ઓકે જયારે રાજાને રાણીની વાત આવશે ને ત્યારે તમને મોજ આવવાની છે તો સીસાના સિક્કા હું ભણાવીશ સાત વાન વંશે શરૂ કર્યા બરાબર તો આવી રીતે સીસાનો સોનાનો કે ચાંદીનો કોઈ પણ સિક્કાની પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ બરાબર જે મેં તમને ભણાવ્યું એ જ અહીંયા આગળ મેં પીપીટીમાં લીધેલું છે બરાબર છે ચલો અને ક્ષત્રપ રાજાઓ હતા શક રાજાઓ તેમણે સિક્કાઓમાં પોતાના નામ લખ્યા હતા એટલે આખા વંશની સલવારી પણ આપણને મળે છે બરાબર ચાલો હવે આ થઈ ગયું સિક્કાશાસ્ત્ર અને ત્યાર પછી આપણે આ બધી ચર્ચાઓ કરી છે ડોન્ટ વરી આપણે જૂના સિક્કાઓ પંચમાર્ક આહત કાર્પાસન હવે આગલો ટોપિક જે છે એ સાહિત્યિક સ્ત્રોત છે સાહિત્યિક સ્ત્રોત દોસ્તો મેં તમને ઓલરેડી સમજાવી દીધા છે ધાર્મિક પુસ્તકો અને બિન ધાર્મિક પુસ્તકો બે પ્રકારના લખાણ હોય છે ધાર્મિક પુસ્તકોમાં બ્રાહ્મણ ગ્રંથ વેદ ઉપનિષદ અને પૌરાણો આ બધી વસ્તુઓ હોય છે મહાભારત રામાયણ જેવા મહાકાવ્ય હોય છે અને બિન ધાર્મિક ગ્રંથ અથવા તો ગેરધાર્મિક ગ્રંથ છે એ કોઈ સાહિત્યકારોએ રાજાઓના સમયમાં લખેલા લેખ હોય છે જેમ કે કાલિદાસની બધી કૃતિઓ ગણી શકો અને ત્યાર પછી અઢળક સાહિત્યકાર થઈ ગયા પૃથ્વીરાજ રાસો બરાબર ચંદ્રપ્રદાએ લખ્યું તો એ બધા ગેરધાર્મિક ગ્રંથો કહેવાય જેમાં રાજાઓની વાત હોય છે ત્યાર પછી વિદેશી યાત્રાળુઓની નોંધ પણ ઇતિહાસમાં ખૂબ કામ આવે છે અલગ અલગ વિદેશી યાત્રાળુઓ ભારતમાં આવ્યા છે એમાં ચીનમાંથી જે વિદેશી યાત્રાળુઓ આવ્યા એમાં સૌ પ્રથમ આવ્યો હતો જેનું મૂળ નામ ફાક્ષી એન હતું જેને હું ડિટેલમાં તમને ભણાવવાનો છું ડોન્ટ વરી આપણા લોકો એને ફાહિયાન કીધું છે અને ફાહિયાન છે જે એણે પુસ્તક લખ્યું હતું ફો ક્વો એમાંથી ભારતનો ઇતિહાસ આપણને ખૂબ મળે છે આ વ્યક્તિ ચીનથી હાલીને આવ્યો હતો હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને હિમાલય અને હિન્દુ કુચ પર્વતમાળામાંથી એટલે એ બહુ સહેલી વાત નથી બહુ અઘરી વાત છે એવી જ રીતે એ કોના સમયમાં આવ્યો હતો અને એ બધું તમને યાદ રહેશે જ તે પણ હું અત્યારે કાંઈ વધારે ચર્ચા નહીં કરું ખાલી એટલું કહી દઉં ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો ત્યાર પછી એક ચીની યાત્રાળુ આવ્યો હતો યુએન સાંગ જેનું નામ હતું યુ એન ઝાંગ પણ આપણને આવું બોલતા ન આવડે એટલે આપણે એને યુએન સાંગ કીધું છે યુ એન સાંગ અને યુએન સાંગે જે પુસ્તક લખ્યું એનું નામ છે સી યુ કી એમાં પણ ભારતનો ઇતિહાસ જાણવા મળે છે અને એ આવ્યો હતો હર્ષવર્ધનના દરબારમાં હર્ષવર્ધનના દરબાર ઉપરાંત એ વલ્લભીમાં ધ્રુવસેન બીજાના ત્યાં ગયો હતો ચાલુક્ય રાજા પુલકેશીન બીજાના ત્યાં ગયો હતો પલ્લવ રાજા નરસિંહવર્મનના ત્યાં ગયો હતો બહુ બધી જગ્યાએ ગયો હતો ત્યાર પછી ઇચસિંગ પણ આવ્યો હતો ચીની યાત્રાળુ આ બધાની ચર્ચા કરવાની છે ત્યાર પછી અબ્દુલ રહેમાન ત્યાર પછી અલબરૂની ત્યાર પછી અહીંયા આગળ ફિરદોસી પણ આવેલો છે પછી ઇબ્ન બતુતા આવેલો છે આ બધાને હું તમને ભણાવવાનો છું નિકોલો કોન્ટી પણ આવેલો છે ઇટાલિયન તો યુરોપિયનથી લઈને જેટલા પણ વિદેશી યાત્રાળુઓ આવ્યા હતા એમણે પોતપોતાના પુસ્તકો લખ્યા છે એમાંથી પણ આપણને ભારતનો ઇતિહાસ ઘણો બધો જાણવા મળે છે ઓકે ચાલો આ બધી ચર્ચા અત્યારે એટલે નથી કરતો પછી હું તમને બધું શીખવાડવાનું છું યુએન સાન ઇસિંગ દરેકની ચર્ચા છે આર્કિટેક્ચર તો આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય હવે સ્થાપત્ય છે તો એમાં પ્રાચીન મંદિરો હોય તો સમજો કે કોઈ મંદિર છે આ મંદિર છે એ બૃદેશ્વર શિવ મંદિર છે તો આ વૃદ્ધેશ્વર શિવ મંદિર છે આ એસી ટનનું ખાલી આ ઉપર આટલું એનું છે ને આમળક છે એસી ટન એક ટન એટલે એક હજાર કિલોગ્રામ એટલે ગણી લેજો તો આ એસી ટનનું છે એનો પડછાયો જમીન ઉપર નથી પડતો શિવને સમર્પિત આ મંદિર રાજરાજ ચોલે બનાવ્યું હતું એટલે આ મંદિર આપણને આજે પણ ચોલ વંશની માહિતી આપે છે એમાં બધે લખાણ લખેલા હોય છે તો ચોલ વંશની માહિતી આપે છે તાજમહેલ લાલ કિલ્લો વગેરે મુઘલોની આપણને ઇતિહાસ આપે છે તો કોઈ પણ સ્થાપત્ય હોય દાખલા તરીકે સોમનાથનું મંદિર છે ગુજરાતનો બહુ લાંબો ઇતિહાસ આપે છે મૈત્રકોથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સુધીનો તો સ્થાપત્યો છે એ પણ આપણને ઇતિહાસ આપતા હોય છે તો આ બધી ઇતિહાસની સાધન સામગ્રીના આધારે આપણે ઇતિહાસ ભણવાના છીએ ખાસ યાદ રહે બરાબર છે ચલો અન્ય માહિતી જે છે બરાબર એફેક્ટ બેઝના પ્રશ્નો છે બરાબર એમાં ભારતનું અંગ્રેજી ભાષામાં લખાયેલું પહેલું પુસ્તક એનું નામ છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ખાસ યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મેં આ બહુ વખત પ્રશ્ન છે એ જોયેલો છે અંગ્રેજી ભાષામાં લખાયેલું ભારતના ઇતિહાસ ઉપરનું પ્રથમ પુસ્તક કયું છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કોણે લખ્યું છે વી એ સ્મિથે હું તમને બહુ બધી બુક્સને યાદ રખાવું ઇંગ્લિશમાં બહુ ઓછી યાદ રખાવીશ આ યાદ રાખજો ભારતનું અંગ્રેજી ભાષામાં ભારતના ઇતિહાસ ઉપર લખાયેલું પ્રથમ પુસ્તક ઇન્ડિકા છે એ ગ્રીક ભાષામાં લખાણું હતું કેમકે ગ્રીક વ્યક્તિ દ્વારા મેગેસિન દ્વારા લખાણું હતું તો ભારતના ઇતિહાસ ઉપર લખાયેલું પ્રથમ પુસ્તક પૂછે તો ઇન્ડિકા પણ આ ગ્રીક ભાષામાં તમને એવું પૂછે કે અંગ્રેજીમાં લખાયેલું પ્રથમ પુસ્તક તો વી એ સ્મિથ વિન્સ્ટન્ટ આર્થર સ્મિથ દ્વારા અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તક લખ્યું છે જેમાં ગુપ્ત વંશની માહિતી ખૂબ સરસ છે 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 અને એણે જ એ પુસ્તકમાં લખ્યું કે સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન એવી જ રીતે આપણી સંસ્કૃત ભાષામાં મધ્યકાલીન રીતે મધ્યકાલીન યુગમાં સ્પષ્ટ રીતે પહેલી વખત કોઈ પુસ્તક લખાણું એ ભારતના ઇતિહાસમાં અંગ્રેજીમાં છે હું એની પહેલા સંસ્કૃતમાં લખાઈ ગયેલું પુસ્તક છે એની ચર્ચા કરું છું અને એ છે રાજતરંગીણી જે કાશ્મીરના કલહણ દ્વારા લખાણું યાદ રાખજો સંસ્કૃત ભાષામાં ભારતના ઇતિહાસનો સ્પષ્ટ એકદમ સ્પષ્ટ સ્ત્રોત જો કોઈ પહેલો ગણવામાં આવતો હોય તો એ છે રાજતરંગીણી આ રાજતરંગીણી પણ આપણે ગુજરાતીમાં અણી કરીએ છીએ ની આવે છે તો રાજ રાજતરંગીણી છે એમાં કાશ્મીરનો ઇતિહાસ છે પણ કાશ્મીર એ ભારતનો એક અંગ છે એટલા માટે એમાં ભારતની પણ ચર્ચા છે અને આ કાશ્મીરના ક ઉપરથી એક કવિ હતા જેને આ પુસ્તક લખ્યું છે એનું નામ છે કલહણ તો રાજ રાજતરંગીણી કોણે લખ્યું છે કલહણે લખ્યું છે એવી જ રીતે કલહણની જેમ કાશ્મીરના એક શાસક અરે એક કવિ બિલહણ પણ છે કાલી જસ્ટ ફોર તમને ખબર હોવી જોઈએ કર્ણસુંદરી ગુજરાતમાં જે આવે છે ને કર્ણદેવ અને દેવીની ની કથા તો એ કર્ણસુંદરી બિલહણે લખ્યું છે પણ રાજતરંગીણી કલહણે લખ્યું છે આ ભૂલ ન કરતા તો આવી રીતે આ પુસ્તકો કાંઈ પૂછાય આપણને આવડવા જોઈએ ખાસ યાદ રાખજો મેં તમને કીધું એ જ છે ગુજરાતનો ઇતિહાસ મેં તમને પહેલા કહી દીધું પ્રાણલાલ ઇદલજી ડોસાએ લખ્યો હતો અને અમદાવાદના ઇતિહાસ પુસ્તક મગનલાલ વખતચંદે લખ્યું હતું બરાબર તો આ બધી માહિતી આપણા બુકમાં પણ છે જે તમને હું ડિટેલમાં આગળ હવે ભણાવીશ ચેપ્ટર્સ વાઇઝ ઓકે પણ એ પહેલાં ઇતિહાસને કઈ રીતે એની સમય રેખા હોય છે ઇતિહાસને કઈ રીતે ભણવાનો હોય છે એનો હજી એક આખો લેક્ચર થશે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધાને મારા જય હિન્દ જય ભારત